જય માતાજી મિત્રો, રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું રોજે બનાવીને ખાઈ શકો એવું રીંગણ બટાકાનું શાક. તો આ શાક આપણે એકદમ સરસ નવા મસાલા સાથે અને ઘરના બધા જ સભ્યોને ભાવે એવું ટેસ્ટી સ્વાદિષ્ટ રીંગણ બટાકાનું શાક બનાવીને તૈયાર કરીશું. તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે બનાવીએ લગ્ન પ્રસંગમાં બને એવું જ ટેસ્ટી સ્વાદિષ્ટ રીંગણ બટાકાનું શાક. તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું. તો રીંગણ બટાકાનું શાક બનાવવા માટે આપણે સૌથી પહેલાં રીંગણ બટાકાનું માપ જોઈ લઈશું. તો અત્યારે મેં આ 300 ગ્રામ જેટલા રીંગણ લીધા છે અને 300 ગ્રામ બટાકા લીધા છે અને 2 ટામેટાં લીધા છે. તો આપણે રીંગણ એકદમ સારી રીતે ધોઈ લેવાના છે અને પછી તેને કટ કરીશું. તો હવે આપણે 1 મોટા વાસણની અંદર પાણી લઈ લઈશું અને રીંગણ તમે જ્યારે લો ત્યારે આ રીતના એકદમ સરસ પર્પલ કલરના અને એકદમ સરસ કૂણા હોય એવા તમારે રીંગણ લેવાના, તેની અંદર વધારે બીના હોય એવા લેવાના. તો આપણે જે આ દાંડીનો ભાગ છે તો આપણે તે કાઢી લઈશું. તમારે જો રાખવો હોય તો તમે તે પણ રાખી શકો છો. તમે જોઈ શકો છો એકદમ સરસ કૂણા આપણા રીંગણ છે. તો હવે આપણે રીંગણને આ રીતના મોટા ટુકડામાં કટ કરીશું. રીંગણ તમારે મોટા ટુકડામાં કટ કરવાના. તો આપણે હવે બટાકું છોલી લઈશું. તો હવે આપણે બટાકું છોલી લીધું છે તો આપણે તેને પણ આ રીતના થોડા મોટા ટુકડામાં કટ કરીશું. અત્યારે થોડા મોટા બટાકા લીધા છે, 1 બટાકાના 8 ટુકડા કરી રહી છું. તો હવે આપણે આ જ રીતના રીંગણ અને બટાકાને સરસ સમારી લઈશું. તો આપણે રીંગણ અને બટાકાને કટ કરી લીધા છે. તો આ રીતના થોડા મોટા ટુકડાની અંદર જ તમારે રીંગણને કટ કરવાના છે, એટલે રીંગણ ગળી ના જાય. અને ટામેટાને પણ આપણે કટ કરી લીધા છે. તો હવે આપણે શાક વઘારી લઈશું. ગેસ ઉપર આપણે કુકર ગરમ કરવા માટે મૂકી દીધું છે. આપણે આ શાક ફટાફટ બનીને તૈયાર થઈ જાય એ માટે આપણે આ શાકને કુકરમાં બનાવીશું. તો આપણું કુકર ગરમ થઈ ગયું છે તો આપણે તેની અંદર તેલ એડ કરીશું. તો આજે આપણે એકદમ સરસ ઓછા તેલવાળું અને તો પણ એકદમ સરસ લગ્ન પ્રસંગમાં બને એવું જ આપણે આ રીંગણ બટાકાનું શાક બનાવીને તૈયાર કરીશું. તો મેં અત્યારે આ 3 પાવડા તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર 1 ટેબલસ્પૂન રાઈ એડ કરીશું. થોડાક આપણે મેથીના દાણા એડ કરીશું. રીંગણ બટાકાના શાકની અંદર મેથીના દાણા એકદમ સરસ લાગે છે અને બટાકા હોય એટલે થોડા તમે મેથીના દાણા નાખશો તો શાક એકદમ સરસ લાગશે. તો રઈ અને જીરું થઈ ગયું છે. હવે આપણે હિંગ એડ કરી દઈશું અને સમારેલા આપણે રીંગણને બટાકા એડ કરીશું. હવે આપણે રીંગણ અને બટાકાને તેલની અંદર એકદમ સારી રીતે આપણે મિક્સ કરીશું અને થોડીક વાર માટે આપણે રીંગણ બટાકાને તેલની અંદર આ રીતના સાતળવા દઈશું. તો રીંગણ બટાકા તેલની અંદર સરસ સંતળાઈ ગયા છે. હવે આપણે તેની અંદર લાલ મરચું પાવડર, જીરું અને લસણની ચટણી એડ કરીશું. 2 આપણે લીલા મરચાં લેવાના છે, તેને આપણે આ રીતના ઉપર જ કટ કરી દઈશું. મરચાં થોડા તીખા છે એટલે આપણે આ રીતના કાંટાના મદદથી આપણે કટ કરીશું, એટલે હાથ આપણા બળે નહીં એટલે તમારે આ રીતના કાંટાના મદદથીને જ મરચાં કાપવાના. હવે આપણે મસાલા એડ કરીશું. 1/2 ટેબલસ્પૂન આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. 1/2 ટેબલસ્પૂન આપણે તીખું મરચું એડ કરીશું. 1/2થી પણ ઓછી આપણે હળદર એડ કરીશું. 2 ટેબલસ્પૂન ધાણાજીરાનો પાવડર એડ કરીશું. આ શાકની અંદર ધાણાજીરાનો પાવડર સ્વાદ એકદમ સરસ લાગે છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અને હવે આપણે બધું જ મસાલા સાથે રીંગણ બટાકાને સારી રીતે મિક્સ કરીશું. થોડીક વાર માટે તેલની અંદર આપણે મસાલાને થવા દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મસાલા બટાકાને રીંગણ ઉપર કોટ થઈ ગયા છે. હવે આપણે તેની અંદર મીઠો લીમડો આ રીતના તોડી અને પછી એડ કરીશું એટલે તેની ફ્લેવર એકદમ સરસ શાકની અંદર બેસી જશે અને શાક ખાવામાં એકદમ સરસ લાગશે. અને આપણે ટામેટા એડ કરી દઈશું, બરાબર મિક્સ કરી લઈશું. તો
આપણે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે પાણી એડ કરીશું. તો તમારે કેટલી ગ્રેવી બનાવવી છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે. હું અત્યારે 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીશ, કારણ કે રીંગણ બટાકાના શાકની અંદર થોડી ગ્રેવી હશે તો શાક એકદમ સરસ લાગશે. અને તમે રીંગણ બટાકાનું શાક બનાવો એટલે થોડુંક પાણી તમારે વધારે એડ કરવાનું, કારણ કે રીંગણ બટાકાનું શાક થોડું ઠંડુ થાય છે એટલે તે રસો શોષી લેશે, અને રસો ઓછો થઈ જતો હોય છે એટલે આ રીતના થોડું પાણી તમારે વધારે જ એડ કરી દેવાનું. તો આપણે એકદમ સરસ બધું જ મિક્સ કરી લીધું છે. ઉનાળો છે એટલે આપણે કોઈ પણ વધારાના મસાલા નથી એડ કર્યા, એકદમ સિમ્પલ મસાલા સાથે જ આપણે આ શાક બનાવ્યું છે. તો પણ શાક આપણું એકદમ સરસ બનીને તૈયાર થશે. તો હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરીશું. આ રીતના તમારે શાક બનાવવાની હોય ત્યારે તમારે લીલા ધાણા એડ કરી દેવાના, કારણ કે તમે ઉપરથી લીલા ધાણા એડ કરશો તો રીંગણ બટાકા આખા ન રહે. એટલે આ રીતના તમારે પહેલેથી જ જ્યારે ઢાંકણ બંધ કરો ત્યારે તમારે કોથમીરને એડ કરી દેવાની છે. અને ફક્ત આપણે આ રીતના શાકને ઉપર ઉપર જ આપણે મિક્સ કરીશું. હવે આપણે વધારે શાકને હલાવવાનું નથી. હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને 2-3 સીટી આપણે થવા દઈશું, અને પછી આપણે ગેસને બંધ કરી દઈશું. તો હવે આપણે 3 સીટી થઈ ગઈ છે, તો આપણે ઢાંકણને ખોલીને ચેક કરીશું. તો શાક એકદમ સરસ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે તેની અંદર મેગી મસાલો એડ કરીશું. જે લોકો રીંગણ બટાકા નથી ખાતા તો આ રીતના તમે મેગી મસાલો નાખી અને આ રીંગણ બટાકાનું શાક બનાવશો તો જે લોકો નથી ખાતા તે પણ આ રીંગણ બટાકાનું શાક ખાતા થઈ જશે, એટલું આ ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે. તમે કોઈ પણ ગરમ મસાલો નાખી શકો છો, પણ નાના બાળકોને આ રીતના મેગી મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ લાગતો હોય છે. તો આ રીતના તમે મેગી મસાલો નાખી અને રીંગણ બટાકાનું શાક બનાવશો તો ખૂબ જ ટેસ્ટી આ શાક બનીને તૈયાર થશે. તો આપણે જે આખું આ પેકેટ છે તે બધું જ શાકની અંદર એડ કરી દઈશું, કારણ કે આપણે શાક 3-4 વ્યક્તિને સર્વ થાય એટલું બનાવ્યું છે. હવે આપણે મસાલાને શાકની અંદર મિક્સ કરી લઈશું. આ રીતના હળવે હાથેથી તમારે શાકની અંદર મિક્સ કરવાનું છે. મસાલાને સરસ મિક્સ કરી લીધું છે, અને તમે જોઈ શકો છો એકદમ સરસ તેની ગ્રેવી બની છે, અને શાકની એટલી સરસ સુગંધ આવી રહી છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું આ શાક બનીને તૈયાર થયું છે. આટલો તમે રસો રાખશો એટલે હજુ થોડીક વાર પડ્યું રહેશે શાક, એટલે થોડો રસો જાડો થઈ જશે, એટલે આટલો રસો તો તમારે રાખવાનો જ. તો હવે આપણું શાક તો એકદમ સરસ બનીને તૈયાર થયું છે. તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું. તૈયાર છે આપણું એકદમ સરસ લગ્ન પ્રસંગમાં બને એવું જ રીંગણ બટાકાનું શાક. તો આપણે એકદમ ઓછા મસાલા સાથે અને તો પણ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે એવું આપણે આ રીંગણ બટાકાનું શાક બનાવીને તૈયાર કર્યું છે. તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે રીંગણ બટાકાનું શાક ઘરે ચોક્કસથી બનાવજો, અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રીંગણ બટાકાના શાકની રેસીપી કેવી લાગી. જો તમને આ રીંગણ બટાકાના શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. તો અત્યારે બાય બાય.